ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વચ્ચે મળેલી ખાનગી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક ખાનગી સ્થળે ચાલી રહી હતી અને 3 કલાક સુધી ચાલનારી આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા છે. કોંગ્રેસની આ બેઠકમાં એક જૂથ થઈને ચાલવા માટેની રણનીતિ તૈયાર થઈ છે અને આ બેઠકમાં કોંગ્રેસી નેતાઓને સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. બેઠકમાં સામાજિક સંસ્થાઓના વડાઓ પણ ઉપસ્થિત હતા. કોંગ્રેસી નેતાઓને સલાહ અને સૂચનો અપાયા છે તે વિગત સૂત્રો તરફથી સામે આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે. આંદોલનના નેતાઓ સાથે પણ બેઠક યોજાશે. ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેચિયા. મેહુલ જણાવશો શું વિગત છે? જી, જેવી રીતે છેલ્લા 3 કલાકથી જે મેરેથોન મીટિંગ આજે અચાનક જે ખાનગી સ્થળ ઉપર જે ગોઠવવામાં આવી હતી તેને લઈને અત્યારે હાલ જે મીટિંગ છે તે પૂર્ણ થઈ છે. તમામ ગુજરાતના મોટા નેતાઓ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ મીટિંગ ની અંદર ઘણી લાંબી ચર્ચાઓ કરવામાં આવી. ત્યારબાદ જે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત છે તેણે પણ ઘણા બધા સૂચનો આપ્યા છે. કારણ કે છેલ્લા 3 દિવસથી તેઓએ દરેક નાના કાર્યકર્તાઓથી માંડીને દરેક જિલ્લાના લોકો તેમજ અગ્રણી નેતાઓને સાંભળ્યા હતા અને ત્યારબાદ જે આજે સૂચનો આપ્યા હતા કે આગામી દિવસોમાં જે પ્રમાણે અશોક ગેહલોત બીજી વખત જયારે મુલાકાત કરશે તે મુલાકાત પહેલા આ તમામ પ્રશ્નો નિરાકરણ આવે તે અંગે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. ભૂમિ, બિલકુલ મેહુલ, જે રીતે આ બેઠક યોજાઈ હતી તો એવા કયા કયા મુદ્દા હોઈ શકે છે મેન, તેની લઈને આ ચર્ચા થઈ હશે આ બેઠકની અંદર? જેને આપણે જણાવ્યું કે તેવી રીતે કે જે પ્રમાણે જે નાના મોટા મુદ્દા છે, આંદોલનના મુદ્દા છે, સાથે કોંગ્રેસમાં જે જૂથવાદની વાતો છે, ખોટી અફવાઓ છે, તે આ બધા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ભાજપને કેવી રીતે ફાડવું તે અંગેની રણનીતિ ના પણ મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હતા. આભાર મેહુલ માહિતી આપવા માટે.